નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો તમે જે રીતના આપણે થમનીલ મતલબ કે પોસ્ટરમાં જોયું એ જોઈને તમે એક વિડીયો પર ક્લિક કર્યું હશે અને એ માહિતી શું છે સાચી કેટલી છે એમાં શું કરવું પડે શું છે બધી જ માહિતી આ વિડીયોમાં આપવાનું છું તમારે શું કરવું પડશે આ કરાય ના કરાય બધી જ માહિતી આ વિડીયોમાં આપવાનું છે તમે ના જુઓ તમે ના કરતા હોય તો તમારો કોઈ ભાઈ કરતો હશે કોઈ ફ્રેન્ડ કરતો હશે કોઈ રિસ્તેદાર કરતો હશે ગમે તે કોઈ કરવા જતો હશે તો એને પણ તમે આ વાત કહી શકો છો તો વિડીયો જોજો લાઈક સુધી જોજો કામાં સાચું છે ખોટું છે બધું જ હું જણાવીશ તમને ખેડૂત મિત્રો તો જે ચેનલ પર નવા આવ્યા હોય એ આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો ખેડૂત મિત્રો કારણ કે આપણે આ ચેનલ પર ખેતીને લગતા તમામ વિડીયો લઈને આવતા રહીએ છીએ અને આ વિડીયો ખાસ કરીને શેર કરજો ખેડૂત મિત્રો કારણ કે ખૂબ જ ઉપયોગી માહિતી ખેડૂત મિત્રો તો ચાલે વિડિયોની શરૂઆત કરીએ ખેડૂત મિત્રો વિડીયોમાં આવ્યું છે આપણે જે ઇપકો બજાર છે તમે કદાચ સોશિયલ મીડિયા વાપરો છો યુટ્યુબ જો વાપરતા હશો ઇન્સ્ટાગ્રામ પર કે ભાઈ ઇપકો બજારમાં તમે ઇન્વેસ્ટ કરી અને ઈપકો બજાર લગાવી અને કામ શરૂ કરો અને લાખોની કમાણી કરો ખેડૂત મિત્રો તો એમાં તમે ક્લિક આપશો આ તો તમને ત્યાં નંબર માગશે તમારું એડ્રેસ માગશે બધું માગશે અને પછી પૂછવામાં આવશે કે ભાઈ તમારે કઈ કંપનીની એજન્સી લેવી છે આ છે બધું પૂછવામાં આવતું હોય છે તો આ બધું તમે ભરશો એટલે તમારા પર કોલ આવશે ખેડૂત મિત્રો અને કોલમાં એવું કહેવામાં આવશે કે તમારે એજન્સી લેવી હોય તમારે ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને પછી તમે જો ઓબીસી કેટેગરીમાં જો તમારે એડવાન્સ પચાસ હજાર ભરવા પડશે જે નાઇન્ટી પરસેન્ટ રીએબલ છે અને જો એસસી કેટેગરીમાં છો તો પચીસ હજાર ભરવા પડશે ફી ફી રજીસ્ટ્રેશન અને જો જનરલ કેટેગરીમાં છો તો એક લાખ રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે અને પછી તમારે માલ મંગાવવાનો રહેશે કે માલમાં કેવી રીતના તમારે તમને એવું કહેવામાં આવે છે કે તમે જેમ કે દસ લાખનો માલ મંગાવો છો તો પચાસ ટકા એક્સ્ટ્રા અરે મતલબ કે એડવાન્સ મતલબ કે પાંચ લાખ એડવાન્સ અને બાકીના પછી બીજું બિલ તમે મંગાવો ત્યારે તમારે આપવાના રહેશે તો આવી રીતના તમને કહેવામાં આવે છે સાથે સાથે એ પણ કહેવામાં આવે છે ખેડૂત મિત્રો કે તમારે ગોડાઉન જોઈશે ગોડાઉન નું ભાડું કંપની આપશે બે વર્કર રાખવા પડશે તો જે પગાર છે એ પણ કંપની આપશે તો આ બધી ડિટેલ તમને કહેવામાં આવશે અને પછી તમારી જોડેથી બધા ડોક્યુમેન્ટ માંગશે ખેડૂત મિત્રો અને જે ખેડૂત મિત્રો ખરેખર ધંધો કરવા માટે ઈચ્છતા હોય છે એ ખેડૂત મિત્ર આ વાતમાં આવી અને કરતા હોય છે ખેડૂત મિત્રો પરંતુ મેં આની તપાસ કરી હું પણ મારે પોતાની ફર્ટિલાઇઝર છે ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં કે મારે પોતાની સીટ્સ દવાની દુકાન છે તો મેં પણ આવું કર્યું પરંતુ હું સજાગ થયો કે કોઈ પણ કંપની ઇપકો કંપની એટલી બધી ગઈ ગુજરી નથી કે સામેથી તમને ફોન કરે કારણ કે મારા પર બે થી ત્રણ ફોન આવ્યા અને તમને લેવાનું કે ફટાફટ રજીસ્ટ્રેશન કરવાનું કે અને તો મેં એની ઓફિશિયલી વેબસાઇટ જે ઈપકોની છે એના પર જઈ અને નંબર લીધો કે જે નંબર હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ઈપકોનો તો તમે લગાવી

અત્યારે ઓનલાઈન ફોર્મ બંધ કર્યા છે ઈપકો કંપનીએ અને તમારે જો કરવું હોય તો તમારે નજદીકની ઈપકોની શાખા હોય ત્યાં જઈને ઓફલાઈન ફોર્મ લેવાનું રહેશે અને ઓફલાઈન ફોર્મ જમા કરાવવાનું રહેતો હોય છે ખેડૂત મિત્રો તો આવી કોઈ પણ જાતની સંડોવણીમાં આવતા નહીં અને સચેત રહેજો અને તમારા કોઈ પણ જો ધંધો ચાલુ કરવા માંગતા હોય રિસ્તેદારો આ છે તે છે તો આવી કોઈ પણ લોભામણી જાહેરાતોમાં ના આવતા નહીં તો તમારા પૈસા ઠગાઈ જશે ખેડૂત મિત્રો તો આવા ઘણા બધા વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને થયેલું છે તો એનું નિરાકરણ આવ્યું નથી માટે ઈટકો કંપની અત્યારે એની બે વર્ષથી ફ્રેન્ચાઇઝી આપવાની બંધ કરેલી છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વિડીયો શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના આપતો મિત્રો ધન્યવાદ